આર્મીમેન હોવાનું જણાવી ટીઆરબીની મહિલાઓને હેરાન કરનારો મહેસાણાનો યુવાન પકડાયો. વલસાડમાં વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બજાવતી ટીઆરબી મહિલાઓ પાસે પૈસા કઢાવી તેમને હેરાન કરનારને પોલીસે પકડી પાડ્યો હતો. તરુણ અશોક ગોસ્વામી નામનો આ યુવાન મહેસાણામાં રહે છે. તે છેલ્લા કેટલા સમયથી આર્મીના કપડાં પહેરી ટ્રેન અને બસમાં પણ મફતમાં મુસાફરી કરતો હતો. વલસાડમાં આવી તે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતી ટીઆરબીની યુવતીઓ પાસે ખાવાના પૈસા ન હોવાનું જણાવી પૈસા કઢાવતો હતો, જેના પર દયા ખાઈને કેટલીક યુવતીઓએ તેને પૈસા પણ આપ્યા હતા. આ પૈકી આ તરુણ ગોસ્વામી એક યુવતી પાછળ પડી ગયો હતો અને તેને ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી. ત્યારબાદ ચોરી ઉપરથી સીના ચોરી કહેવતને સાર્થક કરવા તે પોલીસ મથકે તેની ફરિયાદ કરવા પહોંચી ગયો હતો કે આ ટીઆરબી યુવતી તેને ધમકાવે છે. જો કે પોલીસ મથકે જઈ તેનો ભાંડો ફૂટી જતાં પોલીસે તેના જ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ધરપકડ કરી હતી. તરુણ આર્મીના ડ્રેસમાં ફરતો અને પોતાનું નામ વિહાન રુદ્રનાથ શેરગલ હોવાનું જણાવતો હતો અને પોતે હરિયાણાનો રહેવાસી હોવાનું જણાવતો હતો. જો કે તેની પૂછતાછ અને સર્કિટ હાઉસના એક કર્મચારીને પૂછતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. તે અગાઉ વાપીમાં ડુપ્લિકેટ પોલીસ બનીને ફરતો પકડાઈ ગયો હતો. જો કે તેની માહિતી મળતા પોલીસે તેની વધુ પૂછતાછ કરી તેણે ક્યાં ક્યાં ઠગાઈ કરી છે તેની તપાસ હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કલ્યાણબાગ ખાતે ફરજ બજાવતા ટીઆરબી જીઆરડી અને હોમગાર્ડની મહિલા કર્મચારીઓ તથા પુરુષો ફરજ બજાવતા હોય છે. તે દરમિયાન એક ઈસમ ત્યાં આવી અને ત્યાં ફરજ બજાવતી મહિલા કર્મચારી સાથે ખરાબ રીતે વાતો કરેલી અને તેઓનો પીછો કરતા હોય અને તેઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દેશે, તમે સારી રીતે કામગીરી કરો તમારી ફરિયાદ કરી દઈશું તે પ્રમાણે તેઓને જણાવી અને પોતે આર્મીના કપડાં પહેરીને અને આવેલા હોય અને પોલીસ સ્ટેશન ખાતે પણ તે બેન વિરુદ્ધની રજૂઆત કરવા આવતા તે ઈસમની પૂછપરછ કરતા તે ઈસમ આર્મીમાં ફરજ બજાવતો ન હતો અને તેણે ખોટી રીતે આર્મીનો યુનિફોર્મ પહેરી અને આ મહિલા કર્મચારીની સાથે ઉદ્ધતે પૂરતું વર્તન કરેલું અને તેની સાથે છેડતી કરેલી અને આ અનુસંધાને આ આર્મીવાળો જે ઈસમ છે તેનું સાચું નામ તરુણભાઈ અશોકભાઈ ગોસ્વામી રહે મોઢેરા મહેસાણાનું જણાઈ આવ્યું છે. તેઓને ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને આગળની તપાસ કરવામાં આવી રહેલી છે. આરોપી આ રીતે અસંખ્ય જગ્યાએ પોતે પોલીસનો યુનિફોર્મ આર્મીનો યુનિફોર્મ પહેરી અને આ રીતે બધાને પોલીસમાં છું આર્મીમાં છું તેમ કહી હેરાન કરતો હોય છે અને તેના પણ એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે. આખા રાજ્યમાં કેટલા ગુના દાખલ થયા અને તેની પણ તપાસ કરવામાં આવનાર. આરોપી આગલા દિવસે મહિલા કર્મચારીઓ જ્યાં પોઈન્ટ ઉપર હતી તેઓની પાસે પોતે પોતાની પત્ની અને પોતે આવેલા છે અને પોતાની પાસે પૈસા નથી, પર્સ ચોરાઈ ગયું છે તેવું જણાવેલું. જેથી જે ટીઆરબી જીઆરડીની મહિલા બહેનો છે જે ટ્રાફિકનું કામ કરતી હોય છે તે લોકોએ ભેગા કરીને 800 રૂપિયા પણ તેને આપેલા હતા તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી